અમરેલી સરદાર સર્કલ પાસે ભાજપા દ્વારા મા નર્મદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. નર્મદા ડેમના દરવાજા બંધ થયા અને ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલ્યા એ ગુજરાત રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જેની રાહ આખું ગુજરાત આતુરતાપૂર્વક જોઈ રહ્યું હતું. જે પામવા માટે જે મહાનુભાવો, અધિકારીઓ અને ઇજનેરો કે જેમણે દાયકાઓ સુધી અર્થાગ પરિશ્રમો કર્યા છે, જેને આપણા માટે ગૌરવની વાત છે. આ ઐતિહાસિક નિર્ણયથી ગુજરાત રાજ્યને અનેક ગણા લાભો, જેવા કે ખેતીલાયક પૂરતું પાણી, શહેર તથા ગામડાઓ માટે પીવાના પાણી અને તેની સાથે સાથે પાણીથી વીજળીના ઉત્પાદનમાં પણ વધારો થશે, જેનો લાભ ગુજરાતની 4 કરોડથી પણ વધારે પ્રજાને મળશે. ત્યારે આ પ્રસંગની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવામાં રાજ્ય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવનું આયોજન ગુજરાત રાજ્યના 24 જિલ્લાઓ અને 10,000 ગામડાઓમાં કરવામાં આવશે. ત્યારે આજ રોજ અમરેલી શહેરમાં આવેલ સરદાર સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્ક ખાતે મા નર્મદા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, મુખ્ય અધ્યક્ષ તરીકે કનુભાઈ વાનાણી, અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયા અને ધારાસભ્ય બાપુભાઈ ઉંદાડ, જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા, કૌશિકભાઈ વેકરિયા, અશ્વિનભાઈ સાવલિયા તેમજ અમરેલી કલેક્ટર સાહેબ સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ મુજબ અમરેલી સરદાર સર્કલ પાસેથી મા નર્મદા મહોત્સવના રથનો પ્રારંભ કરવામાં આવ્યો. માય અમરેલી ન્યૂઝ, અમરેલી. પ્રસંગે ઉપસ્થિત રહેલા સમારંભના અધ્યક્ષ માનનીય રાદડિયા સાહેબ, મંત્રી શ્રી અન્ન અને પુરવઠા, શિક્ષણ અને સિંચાઈ સંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી માનની બાપુભાઈ, અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી જીતુભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ અને મંચસ્થ અન્ય આગેવાનો, આપ સૌ જાણો છો કે નર્મદા છે ગુજરાતની જીવાદોરી છે. એના માટે સંઘર્ષની ગાથા છે એ બહુ જ લાંબી છે, ઘણો પુરુષાર્થ કરવો પડ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શપથ લીધા એના 17મા દિવસે ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી બાંધકામની મંજૂરી આપી હતી. આજે તારીખ 6 થી લઈ અને 15 તારીખ સુધી, અને એમાં અમરેલી જિલ્લાના 400 કરતાં પણ વધારે ગામો આ રથ દ્વારા કવર કરવાના છે, ત્યારે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થયા અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના દ્વાર ખુલ્લા થયા. આ નર્મદા ડેમ એટલે ગુજરાતની જીવાદોરી, અને આજે મને કહેતા આનંદ થાય છે કે 2006માં આ ડેમના દરવાજા સડાવવા માટે કેન્દ્ર સરકાર આગળ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને આજના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ વખતે દરખાસ્ત કેન્દ્ર સરકારમાં કરેલી કે 2006માં કે આ ડેમના દરવાજા ચડાવવા માટેની મંજૂરી આપો, પૂરી થાય. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલે સેવેલું સપનું ગુજરાતની જનતાની આશા અને આકાંક્ષાનું સપનું એ આજે જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે આવતી તારીખ 17મી આ દેશ આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મા નર્મદા યોજનાનું લોકાર્પણ થશે. એનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણો દેશ ઉત્સવ પ્રજાથી રહેલો દેશ, એના ઈષ્ટદેવનો જન્મદિવસ હોય તો પણ ઉજવણી કરે,
ઋતુ બદલાતી હોય તો પણ ઉજવણી કરે. અરે ખેતીનો પાક જ્યારે ખેડૂતના ઘરે આવતો હોય ત્યારે એની પણ ઉજવણી કરે. ત્યારે આ તો ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદાનું કામ પૂરું થાય છે, નર્મદા યોજનાનું કામ પૂરું થાય છે. ત્યારે સ્વાભાવિક વાત છે કે ગુજરાતની જનતાનો ઉત્સાહ બેવડાતો. મારી પહેલાના વક્તા નારાયણભાઈ વાત કરી, ગુજરાતવાસીઓને એક આનંદ અને ગૌરવની વાત હોય કે જ્યારે જ્યારે માં નર્મદાની વાત આવતી હોય, સરદાર સરોવર ડેમ, નર્મદાનું પાણી અને ખાસ કરીને આપણો આ સૌરાષ્ટ્ર વિસ્તાર કે જ્યાં છેવાડાના ગ્રામ્ય ગામડાઓ સુધી આ નર્મદાનું પાણી પહોંચતું કરવામાં આવ્યું છે. હમણાં જે રીતે વાત થઈ કે સરદાર વલ્લભભાઈ પટેલે એક સ્વપ્ન સેવ્યું હતું કે સરદાર સરોવર ડેમનું પૂર્ણ ઊંચાઈ સુધીનું ડેમનું બાંધકામ પૂર્ણ થાય. 1946 થી લઈ અને આજ દિવસ સુધી અનેક રાજકીય આટાપાટામાંથી પસાર થઈને અનેક મુશ્કેલીઓ, માનીય મંત્રી શ્રી નાનુભાઈએ જે રીતે વાત કરી કે કોંગ્રેસનું જ્યારે જ્યારે શાસન હતું અને આખી આ નર્મદા ડેમની જ્યારે એમાં રાજકીય આટાપાટામાં આ ડેમનું આજ સુધી કામ પૂર્ણ ન થયું. 2006 ની અંદર એ વખતના મુખ્યમંત્રીએ જ્યારે ઉપવાસ કરવો પડે, આ ડેમના બાંધકામની પરમિશન માટે અનેક વખત કેન્દ્ર સરકારને રજૂઆતો કરવી પડતી હોય અને છતાં પણ જ્યારે ડેમની ઊંચાઈ વધારવાનું, દરવાજા ચડાવવાની જ્યારે મંજૂરી ન મળતી હોય ત્યારે ગુજરાતવાસી તરીકે કે જે એક નર્મદા, માં નર્મદા જે આપણું એક હરખથી જે આપણે નામ લઈ શકીએ અને જ્યારે રાજકીય ગૂંચવણની અંદર અત્યાર સુધી જ્યારે મુશ્કેલી થઈ અને કેન્દ્રની અંદર 2014 માં આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ એવાને જો 17મા દિવસે મંજૂરી મળતી હોય, એટલે એક સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસને આ નર્મદા યોજનાની અંદર બિલકુલ રસ નહોતો અને માત્ર ને માત્ર રાજકારણ કરી